ત્યાર પછીનો પ્રશ્ન નંબર 34 છે, એમાં તમારે સાચી સંધિ જોડવાની છે. તો શબ્દ શું છે પેલા આપણે જોઈ લઈએ, પ્રતિ પ્લસ એક. તો જ્યારે બે બે શબ્દો ભેગા થાય તો આપણે એને સંધિ કહીએ છીએ. ત્યારે તમારે કોને કોને જોવાનો હોય, તો પહેલા શબ્દનો છેલ્લો શબ્દ અને બીજા શબ્દનો પહેલો અક્ષર, પહેલા શબ્દનો છેલ્લો અક્ષર, બીજા શબ્દનો પહેલો અક્ષર. તો પહેલા શબ્દનો છેલ્લો અક્ષર શું થાય, તો તી થાય. પણ આપણને ખબર છે કે તી નો આવે, તી કેવી રીતે બન્યો છે, ત પ્લસ ઈ. તો પહેલા શબ્દનો છેલ્લો અક્ષર થાય ઈ અને બીજા શબ્દનો પહેલો અક્ષર શું થાય, એ. તો આપણને ખબર છે કે ઈ અને એ ભેગા થાય તો આ ઈ અને એ બે નીકળી જાય અને એનો બનશે યતીશનો ય. ઈ પ્લસ એ ઇક્વલ ટુ ય, આ સંધિનો આપણને નિયમ ખબર છે. તો અહીંયા તી ત ત પ્લસ ઈ હતું, ત પ્લસ ઈ હતું, એમાંથી ઈ નીકળી ગયો. તો હવે ત કેવો વૈધો છે, હલંત વૈધો છે, ખોળાવાળો વૈધો છે. એટલે આ ય કોની ભેગો વયો જશે, ત ભેગો. તો આપણને ખબર છે કે ત હલંત હોય પ્લસ ય થાય તો ત્ય બની જાય, તો શબ્દ બનશે. અને આ એ છે, આ ય ભેગો વઈ જશે તો પ્લસ એ, એટલે શબ્દ બનશે ત્યેક. સમજાય છે? એટલે સંધિનો આ જે પ્રત્યેક, આ જે બીજો શબ્દ છે એ સાચો બનશે. એટલે પ્રતિ વત્તા એક બરાબર બનશે પ્રત્યેક. શું કામ? તો કે ઈ પ્લસ એ બરાબર ય થાય. આ સંધિનો નિયમ યાદ રાખવાનો. ઓકે.